ખેડૂત મિત્રોને મયુર મહેતાના રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મિત્રો, મગફળી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, મગફળીના ભાવ ગુરુવારે સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશાવરમાં કેવા રહ્યા એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, એ પહેલાં દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે અમારો જે કૃષિ પ્રભાત નામનું જે યુટ્યુબ ચેનલ છે એને ખેડૂત સબસ્ક્રાઇબ કરવાનું ભૂલે નહીં, અને આ જે વિડીયો છે એ વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે એ માટે વોટ્સઅપ દ્વારા આ વિડીયોને શેર કરવા નમ્ર વિનંતી. મિત્રો, મગફળીની બજારમાં જો જોઈએ તો ગુરુવારે ખાસ કોઈ બજારમાં મોટી વધઘટ જોવા મળી નહોતી. મગફળીના ભાવ છે એમાં મણે 5-10 રૂપિયાનો ઘટાડો ગુરુવારે જોવા મળ્યો હતો. જે અગાઉ આપણે વાત કરી હતી કે મગફળીના ભાવ હમણાં 2-3 અઠવાડિયું વધે તેવા કોઈ સંજોગો નથી, અને એ જ સંજોગોને આધારે આજે મગફળીના ભાવમાં મણે 5-10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. સિંગતેલના ભાવ છે એમાં પણ આજે કોઈ વધઘટ જોવા મળી નથી, પરંતુ કપાસિયા તેલના ભાવ છે એમાં આજે 10 કિલોએ 10 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. અને બજારમાં એક નવી ચર્ચા આજે જોવા મળી હતી કે ફરી ચીન સાથે સિંગતેલના વેપારો શરૂ થવાની શક્યતા કેટલી, અને કેટલાક વેપારીઓના મતે ફરી ચીન સાથેના વેપારો પણ શરૂ થઈ ચૂક્યા છે, પરંતુ કોઈ નિકાસકારો દ્વારા આ વાત હજુ સુધી બજારમાં આવી નથી કે ચીન સાથેના વેપારો થયા હોય. પણ મોટાભાગના નિકાસકારોના મતે ચીન સાથેના વેપારો છે એ ફરી ચાલુ થશે, પરંતુ એ જાન્યુઆરી મહિનામાં, જ્યારે ચીન ખાતે ડિસેમ્બર મહિનાની 20 તારીખ પછી ત્યાં સિંગતેલ પહોંચે એ રીતના વેપાર છે એ કદાચ જાન્યુઆરી મહિનામાં થઈ શકે છે. મિત્રો, સિંગતેલ, આ સિંગદાણા અને મગફળી આ આપણા દરેક ખેડૂતને આ બજાર સાથે લાગે વળગે છે, તો અત્યારના જે ભાવ છે એ પ્રમાણમાં ઘટી રહ્યા છે. કારણ કે સિંગતેલ અને સિંગદાણાના જે નિકાસકારો છે અત્યંત અત્યારના નાણાંની મુશ્કેલી અનુભવી રહ્યા છે, અને જે વેપારો થયા છે એના નાણાં પણ હજુ સુધી વિદેશમાંથી આ નિકાસકારોને મળ્યા નથી. જ્યાં સુધી આ વિદેશના જે ખરીદદારો છે એના દ્વારા નાણાં નહીં આવે ત્યાં સુધી અહીં જે નિકાસકારો છે સિંગતેલના મિલોવાળા છે અને સિંગદાણા બનાવનારા જે ફેક્ટરીવાળા છે એના દ્વારા મગફળીની કોઈ મોટે પાયે ખરીદી શરૂ થાય તેવી શક્યતા દેખાતી નથી. મિત્રો, ગુરુવારે મગફળીના ભાવ શું રહ્યા એની ઉપર પણ આપણે એક નજર નાખી લઈએ. તો ગુરુવારે રાજકોટમાં જોઈએ તો 13,000 ગુળીના વેપાર થયા હતા. ભાવ G20ના છે 900 રૂપિયાથી માંડીને 1,040 રૂપિયા. 24 નંબરની રોહિણી મગફળી છે એના ભાવ 950થી 1,080 રૂપિયા. 39 નંબરની બોલ્ડ મગફળી છે એના ભાવ 850થી 960 રૂપિયા. G20 મગફળીના ભાવ છે 980થી 1,080 રૂપિયા. 66 નંબરની જે મગફળી છે એના ભાવ 950થી 1,020 રૂપિયા. અને 99 નંબરની મગફળી છે એના ભાવ 960થી 985 રૂપિયા હતા. ગોંડલમાં 29,000 ગુણીના વેપાર થયા હતા. G20ના ભાવ છે એ 900થી 1,070 રૂપિયા. રોહિણી મગફળી છે એના ભાવ 850થી 1,000 રૂપિયા સુધી. 66 નંબરની મગફળી છે એના ભાવ પણ 900થી 1,000. અને G37 મગફળી છે એના ભાવ 900થી 1,000 હતા. જામનગરમાં જોઈએ તો 5,000 ગુણીના વેપાર થયા હતા. G20ના ભાવ છે 900થી 1,045 રૂપિયા. 66 નંબરની જે મગફળી છે એના ભાવ 900થી 1,100 રૂપિયા. 9 નંબરની મગફળી છે એના ભાવ 1,000થી માંડીને 1,100 રૂપિયા. અને રોહિણી મગફળી છે એના ભાવ 900થી માંડીને 1,030 રૂપિયા બોલાયા હતા. ડીસામાં જોઈએ તો 2700 ગુણીની આવક હતી અને ભાવ છે એ 950થી 1,121 રૂપિયા. હિંમતનગરમાં 5,000 ગુણીની આવક હતી અને ભાવ છે 950થી 1,325 રૂપિયા બોલાયા હતા. એટલે ઉત્તર ગુજરાતમાં હવે મગફળીની આવક છે એ હવે સાવ નામ પૂરતી જ રહી છે, અને એ આવક છે કદાચ જાન્યુઆરી મહિનાથી સાવ બહુ જ ઓછી થશે એવી શક્યતા દેખાય છે. સૌરાષ્ટ્રમાં મગફળીની જે આવક છે એ ગુરુવારે માર્કેટયાર્ડોમાં 1.25 લાખ ગુણીની આવક હતી, અને ડાયરેક્ટ જે મિલ ડિલિવરીના કામકાજ છે એ પણ ગુરુવારે હજુ થઈ રહ્યા છે. એટલે હજુ જાન્યુઆરીની
15 તારીખ સુધી મગફળીની આવક છે સૌરાષ્ટ્રમાં સારી રહેવી રહેશે અને જાન્યુઆરી એન્ડ સુધીમાં આવક છે કદાચ ઘટી જશે અને ફેબ્રુઆરી મહિનામાં માત્ર જે મગફળીના ખેડૂતોને સારા ભાવ મળશે એ જ મગફળી બજારમાં વેચાતી હશે એવી શક્યતા દેખાય છે. ચીનના ખાતે સિંગદાણા અને સિંગતેલના વેપારો શરૂ થશે એની પણ મગફળીની બજાર ઉપર અસર થશે. તો મિત્રો આ રીતે મગફળીના ભાવ કેવા રહે છે, સિંગદાણાના ભાવ કેવા રહે છે, સિંગતેલના ભાવ કેવા રહે છે એનો જે વધઘટ થઈ રહી છે એની ઉપર નજર રાખી અને ખેડૂતો મગફળી વેચવાનો નિર્ણય કરે. મગફળીમાં આ વર્ષે બહુ મોટો ઘટાડો થાય એવી શક્યતા નથી, પરંતુ જો બજારને આધારે ખેડૂતો નિર્ણય લેશે તો મગફળીના ભાવ જે છે એમાં ખેડૂતને મળે 30-40 રૂપિયાથી માંડીને 60-70 રૂપિયા સુધી ફાયદો થઈ શકે એમ છે. પરંતુ જ્યારે પણ આ ફાયદો મળે ત્યારે વધારે લોભ રાખ્યા વગર જો મગફળી વેચી દેવામાં આવશે તો ખેડૂતોના હાથમાં પૈસા આવશે, પરંતુ જો વધારે લોભ રાખવામાં આવશે તો મગફળીના ભાવ જ્યારે ઘટશે ત્યારે ખેડૂતોને મંદીના ગભરાટમાં વેચવાનો વારો આવશે અને ખેડૂતોને એનો ફાયદો નહીં થાય. મિત્રો મગફળી સમાચારમાં બસ આજે આટલું જ. ખૂબ ખૂબ આભાર. મયુર મહેતાના રામ રામ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.